શબ્દોથી સ્વાગત કરવા માટે હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના બાહોશ અને કાર્યદક્ષ કુલપતિ શ્રી પ્રોફેસર ચેતન ત્રિવેદી સરને વિનંતી કરીશ કે તેઓ શબ્દોથી સ્વાગત કરશે પ્લીઝ સર સૌને જય શ્રી કૃષ્ણ સુદામનગરી પોરબંદરનું પવિત્રિકેતન હરિમંદિરના સાનિધ્યમાં જ્યારે ઉપર શ્રી બિરાજમાન હોય અને નીચે આવા મહાનુભાવોની હાજરીમાં આપણી યુનિવર્સિટી વિસ્તારના સાડત્રીસ હજાર કરતા વિદ્યાર્થીઓને એમના જીવનનો એક નવો મુકામ ડિગ્રી એનાયત થતી હોય અને આવા પવિત્ર વાતાવરણની અંદર એક કુલપતિ તરીકે હું તમામનું માનની સ્ટેજ સહિત તમામનું સ્વાગત કરતા ખૂબ ખૂબ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું સાથે સાથે જેમની હાજરી માત્રથી જેમના હોવા માત્રથી જેમનો જેમનું વિચાર મનન ચિંતન અને એક કથા સ્વરૂપે સમાજને એક મોટો સંદેશ આપવાનું જેમણે કામ કર્યું છે ખાસ કરીને યુવાઓને એવા રમેશભાઈ ઓઝા પૂજ્યભાઈ શ્રી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે જોગાનું જોગાનુજોગ આજે નરસિંહ મહેતાનો પ્રાગટ્ય દિવસ છે ખૂબ પવિત્ર દિવસ છે છે પૂનમ નરસિંહ મહેતાના જન્મને વર્ષ આજે પૂરા થયા એ જે ભક્ત કવિના નામથી યુનિવર્સિટી શરૂ થઈ એમના જન્મ દિવસે યોગા નો યોગા ગોઠવાય અને ભાઈશ્રી ને પણ આપણી જવાનું અને એમાં થોડું એક મોડું થાય ઋષિકેશભાઈને પણ આપણી વચ્ચે જયારે ઉપસ્થિત છે હું નોંધ લઉં છું કે કાલે રાત્રે પ્રવાસમાં હતા આજે પણ એમને વડનગર પહોંચવાનું છે પણ છતાં

અને આખા વિસ્તાર પ્રત્યે લોકો પ્રત્યે નાના નાના માણસોની ખૂબ કાળજી રાખે એવા રમેશભાઈ ધડુક સાહેબ યુનિવર્સિટીના પરીક્ષા નિયમક અને હાલ ચાર્જમાં છે એવા સુખડિયા જેમની વિશે આજે હું નોંધ લઉં છું કે કોરોના સમય દરમિયાન એમણે પોતાની જાતને ફાઇટ કરી કોરોના ત્યારબાદ મ્યુકર માઇક્રોસિસની સામે અડગ રીતે લડીને આજે આપણી વચ્ચે છે એમને જોરદાર તાળીઓથી વધાવશું અને આ ફરી વખત કાર્યદક્ષ રીતે કામ કરી રહ્યા છે

અને ખાસ આજે ભાઈશ્રી હું તમને કે ઘણા વિદ્યાર્થીના વાલીઓએ પણ એવી આશા વ્યક્ત કરી હતી કે અમારા સંતાનને ભાઈશ્રીના હાથે ગોલ્ડ મેડલ મળતું હોય કે મંત્રીશ્રીના હાથે ગોલ્ડ મેડલ મળતો હોય તો અમારે હાજર રહેવું છે એવા તમામ વાલીઓને પણ અમે આવકારીએ છીએ સાથે સાથે આ કાર્યક્રમ દરમિયાન જે કોઈ લોકો પોરબંદરની ટીમ દ્વારા વિશાળ પ્રકારનું કામ થયું છે અહીંયા એ સાંદીપની આપણો જે આનું પરિસર છે એમના ઋષિકુમારો એમના પ્રિન્સિપલ એ બધાનું સ્વાગત કરું છું આ યુનિવર્સિટીનો બીજો પદવિદાન સમારંભ છે પ્રથમ પદવિદાન સમારંભ કોરોના પછી થયો તો માનની મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં જૂનાગઢ ખાતે યુનિવર્સિટીના સત્તા મંડળનો એક નિર્ણય હતો કે યુનિવર્સિટી માત્ર હેડક્વાર્ટર સુધી સીમિત ન રહે યુનિવર્સિટી વિસ્તારમાં જાય લોકો સુધી પહોંચે લોકોને યુનિવર્સિટીની સુવાસ મળે અને યુનિવર્સિટી અમારી છે એવો ભાવ ઉત્પન્ન થાય એવા ભાવથી

આજે અડતાલીસ વિદ્યાર્થીઓએ સંશોધન ક્ષેત્રે પોતાનું કામ પૂરું કર્યું છે એમને આજે ડિગ્રીઓ મળવાની છે આ લોકોએ ખૂબ સારા વિષયો પસંદ કર્યા છે મારે કેવું જોઈએ આ વિસ્તારના વિષયો પસંદ કર્યા છે માનની વડાપ્રધાનસિંહની પરિકલ્પના આત્મનિર્ભર ભારત તો આ બધા લોકોએ એવા એવા વિષયો દરેક વિષયમાં પસંદ કર્યા છે કે આવનારા સમયમાં રોજગારી ઊભી થશે રિશતની નવી તકો ઊભી થશે આજે સાડત્રીસ હજાર છસોને પંચોતેર વિદ્યાર્થીઓને ડિગ્રી મળશે સાથે સાથે આજે આ સ્ટેજ ઉપરથી છપ્પન જેટલા ગોલ્ડ મેડલ મળવાના છે પ્રફુલભાઈ મને તમને કહેવા દ્યો કે અઠ્યાવીસ દાતાઓ યુનિવર્સિટીને સ્વયંભુ મળ્યા છે એકમાત્ર અપીલ કરવાથી અઠયાવીસ દાતાઓએ પોતાનું અનુદાન આપ્યું છે અને પ્રથમ કોન્વોકેશનમાં જ અઠ્યાવીસ ગોલ્ડ મેડલ અને આજે તો છપ્પન ગોલ્ડ મેડલ થવાના છે અમુક વિશ્વમાં તો બબ્બે પણ મળ્યા છે ત્યારે યુનિવર્સિટીને માત્ર સાત વર્ષ પૂરા થયા છે એવું નથી લાગતું આ યુનિવર્સિટી દોડતી ચાલે છે આ યુનિવર્સિટીમાં એક ટીમનો ઉત્સાહ છે આ ઉત્સાહ સાથે માત્ર સાત વર્ષના ટૂંકા ગાળામાં ટવેલ બી જેવું સ્ટેટસ જે કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય રીતે દસ વર્ષ બાદ મળતું હોય છે એવું ટ્વેલ બી નું સ્ટેટસ માત્ર સાત વર્ષના ટૂંકા ગાળામાં યુનિવર્સિટીએ પ્રાપ્ત કર્યું છે એમાં હું માનું છું મારું કશું યોગદાન નથી ટીમ વર્ક છે બધા સાથે મળીને જે રીતે કામ કરે છે અને ભક્ત કવિ નરસિંહ મહેતા ની જયારે યુનિવર્સિટી છે ત્યારે એક જ વાત અમે તો માત્ર હુંડી મૂકીએ છીએ કે આ હુંડી મૂકીએ છીએ કોઈને કોઈ સાંભળશા શેઠ વધારે છે ક્યારેક રમેશભાઈ ઓજાના રૂપમાં વધારે ક્યારેક ઋષિકેશભાઈના રૂપમાં વધારે ક્યારેક પ્રફુલભાઈના રૂપમાં વધારે ક્યારેક રમેશભાઈના રૂપમાં વધારે ક્યારેક બાબુભાઈના રૂપમાં વધારે એમ આવા આવા જે અમારે તમામ હુંડીઓ સ્વીકારાય છે એનો આનંદ છે અને આ દાતાશ્રીઓનો પણ ખાસ આભાર માનું છું જે દાતાઓએ આ ગોલ્ડ મેડલ આપ્યો છે આજે હાજર પણ છે એમને પણ હું નતમસ્તકે વંદન કરું છું સાથે સાથે આ યુનિવર્સિટીમાં વીસ જેટલા વિષયોમાં હાલમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે એ પણ એક ગૌરવની ઘટના છે અને સરકારશ્રી દ્વારા ચાલતી શોધ યોજના એમાં લગભગ છપ્પન વિદ્યાર્થીઓને શોધની સ્કોલરશીપ મળી છે રાજ્ય સરકાર દ્વારા નીચે વિદ્યાર્થી સારી રીતે સંશોધન કરી શકે એવા ભાવથી દર મહિને એમને સ્કોલરશીપ આપવામાં આવે છે અને બીજી એક બાબત આપણે ધ્યાને મૂકી દઉં કે આજે છપ્પન જે ગોલ્ડ મેડલો મેળવવાના છે ને એમાંથી મને આનંદ સાથે કેવું છે કે સુડતાલીસ દીકરીઓ છે આજે પરિકલ્પના માનની વડાપ્રધાન શ્રી જોઈ છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીએ જોઈ છે એ પરિકલ્પના આજે દીકરીઓ બહેનો ઇવન જળ ભણીને પીએચડી પ્રાપ્ત કરે છે આ બહુ મોટી અદ્વિતીય ઘટના છે એક વખત ભણી લીધું જીવનમાં એક બ્રેક આવ્યો ફરી સ્કોપ મળ્યો ભણવાની તક મળી અને ફરી ભણે અને પીએચડી કરે આનાથી ઉત્તમ બીજું શું હોય શકે એનો આનંદ છે અને આ જોગાનો જોગ મને એવું લાગે છે કે અમારી યુનિવર્સિટીમાં માત્ર બાવીસ અધ્યાપકો નવ નોન ટીચિંગ સ્ટાફ એ બધાની વચ્ચે નરસિંહ મહેતાનો એક ભાવ એની ચેતના એની અસ્મિતા અમારા બધામાં છે એટલે યુનિવર્સિટી જ્યારે શરૂ થઈ ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ભીમાણી સાહેબ ચાર જિલ્લાઓ અમને આપવામાં આવ્યા હતા પચાસ હજાર વિદ્યાર્થીઓથી આ સફર શરૂ કરી હતી આજે એક લાખ અને દસ હજાર વિદ્યાર્થીઓ આપણી કોલેજોમાં ભણી રહ્યા છે ઇન્ડાયરેક્ટલી સજેસ્ટ ટેટ સ્ટુડન્ટસ ઓફ ધીસ રિજયન્સ આર સ્ટર્ટિંગ હિયર ઓનલી આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં નહીં ભણે છે આઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે અને આ વખતે રાજ્ય સરકારે આપણને બીજી મેડિકલ કોલેજ પણ આપી છે નાની યુનિવર્સિટીમાં બબ્બે મેડિકલ કોલેજ આપણી પાસે થઈ છે યુનિવર્સિટી એકસો બાસઠ કોલેજો પંચોતેર જેટલા પીજી સેન્ટર્સ અને સમગ્ર ચાર જિલ્લાઓમાં કાર્યરત છે જુદી જુદી ઘણી બધી યુનિવર્સિટીની વાતો છે પણ એ કરવાનો કોઈ ઉપક્રમ નથી સાથે સાથે યુનિવર્સિટીને સરકાર શ્રી તરફથી બસો એકર જમીન ફાળવાઈ છે એ બસો એકર જમીન ઉપર

પહેલું કદાચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક આઉટ ઓફ સ્ટેટ ચલાવે છે ગુજરાતનું પહેલું સેન્ટર આ શરૂ થવાનું છે અને આ બધું કામ થઈ પેટન્ટ અંગ્રેજી વિષયમાં પણ અમે પેટન્ટ રજૂ કરી છે તો આ પ્રકારનું અધ્યાપકો દ્વારા સતત કાર્યરત છે કોલેજના યુજીના અધ્યાપકો પણ સતત કામ કરે છે અને આવનારા સમયમાં અમારી નેમ છે આર્ટસ કોમર્સ સાયન્સ બીસીએ બીબીએ આઈટી ના માળખામાંથી બહાર નીકળી નેશનલ એજ્યુકેશન પોલિસીની અમલવાળી અમે કરી દીધી છે પૂરા અર્થમાં કરી દીધી છે અમારા બોર્ડ ઓફ સ્ટડીઝના તમામ સભ્યો ફેકલ્ટીના તમામ કોર્ડિનેટર્સ દ્વારા ચાલી રહ્યું છે ત્યારે અમે એક નીડ એનાલિસિસ કર્યું છે એક આ પ્રકારનું એક સંશોધન કરાયું છે માનની વડાપ્રધાનશ્રીની પરિકલ્પના આત્મનિર્ભર ભારત સ્કીલ બેઝડની જે વાત છે એ દિશામાં આ વિસ્તારમાં મરીન મરીન સાયન્સીસ ફોરેસ્ટ્રી વાઇલ્ડ લાઈફ પર્યાવરણ હર્બલ ઔષધિઓ પ્રાકૃતિક ખેતી ટુરિઝમ અને ખાસ કરીને સ્પિરિચ્યુઆલિટી સાત આયામો ઉપર અમારી યુનિવર્સિટી અમે કદાચ એમએસ યુનિવર્સિટી કે ગુજરાત યુનિવર્સિટી સંશોધનમાં અલગ કામ કરે અમારે એમનું કામથી જુદું કામ કરવું છે માટે સરકાર દ્વારા નરસિંહ મહેતા છે એની માટેનું ભવન નિર્માણ પણ થવાનું છે ત્યારે એનો આનંદ વ્યક્ત કરું છું આ પદવીદાન સમારંભને સફળ બનાવવા માટે હું તો કાલે રાત્રે આવ્યો મોડેથી પણ જે ટીમ છે અમારા ખાસ કરીને બોર્ડ ઓફ ગવર્નન્સ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એકેડેમિક કાઉન્સિલના બધા મિત્રોનો સહયોગ અને ખાસ કરીને અમારા બે ભાઈઓ અશોકભાઈ મોઢા અને જયભાઈ ત્રિવેદી એમણે સતત આ બધું ભેગું કરવાનું કામ કર્યું કારણ કે ભેગું કરવું પણ અઘરું હોય છે અને અને અમારા મેમ્બરો ખાસ કરીને પોરબંદરની ટીમનો પણ ખૂબ આભાર એમણે આખો વિષય ઉપાડી લીધો પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમને આવકારીએ છીએ અને આ એક ભાવ કે ખાસ કરીને હું સૌથી વધુ ઋણી છું જ્યારે પ્રથમ કોન્વોકેશન પૂરું થયું ત્યારે મેં ભાઈશ્રીને વિનંતી કરી હતી કે ભાઈ બીજા કોન્વોકેશનમાં આ કોન્વોકેશનમાં તો મારું દીક્ષાંત પ્રવચન નહોતું આપને એમ ડિગ્રી આપી છે તો એમણે મને કીધું તું જેવી હરીની ઈચ્છા હશે એવું થશે ભાઈ અને આજે હરીએ મારી ઈચ્છા પૂરી કરાવી છે ભાઈશ્રીના હાજરીમાં આ પ્રસંગ દીપી રહ્યો છે એનો ખૂબ ખૂબ આનંદ છે રાજ્ય સરકારશ્રીના બંને મંત્રીશ્રીઓનો હું ખૂબ આભાર માનું છું કારણ કે બંનેના પ્રવાસ કાર્યક્રમ જોઈએ તો આપણને આપણું મન ડગી જાય સવારમાં ગાંધીનગર હોય બપોરે પોરબંદર હોય અને સાંજે વડનગર હોય આ બધું અઘરું હોય છે એમનો ખાસ આભાર માની સૌને શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને આ યુનિવર્સિટીનો એક્ટ થોડો જુદો છે આ યુનિવર્સિટીના એક્ટમાં રાજ્યપાલ નથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે સરકાર શ્રી છે અમે જ્યારે માનની મુખ્યમંત્રી શ્રીને મળ્યા ઋષિકેશભાઈના માર્ગદર્શન નીચે ત્યારે એમણે કીધું કે અમારા બંને મંત્રીઓ છે મુખ્યમંત્રી છે એમ સમજી અને એ તમારા કાર્યક્રમમાં આવશે એવો ભાવ વ્યક્ત કર્યો હતો આ તકે હું માન્ય મુખ્યમંત્રી શ્રીને પણ વંદન કરું છું એમનો પુત્ર જલ્દીથી સાજો થઈ જાય એવી શ્રી હરિ ભગવાનને પ્રાર્થના કરું છું અને ફરી એક વખત આનંદ રાજીપો અને જે લોકોને ગોલ્ડ મેડલ મળવાના છે જે લોકોને પીએચડી મળવાના છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાણીને વિરામ આપું છું જય જય ગરવી ગુજરાત